हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज अपने प्रकरण 6 पेशी ની અંદર જે છેલ્લા બે ટોપિક બાકી છે, છેલ્લા બે ટોપિક ની અંદર સ્નાયુ પેશી અને ચેતાપેશી ની માહિતી મેળવી। અત્યારે સુધીમાં આપણે જેમાં અધિચ્છદીય પેશી પછી સ્નાયુ પેશી વિશેની ઘણી બધી માહિતીઓ મેળવી, સંયોજક પેશી વિશેની માહિતી મેળવી, અધિચ્છદીય પેશી વિશેની માહિતી મેળવી, એ ઉપરાંત વનસ્પતિ ની અંદર જલવાહક પેશી અને અનવાહક પેશી વિશેની માહિતી પણ મેળવી। હવે આ ચેપ્ટર ની અંદર છેલ્લા બે ટોપિક છે જે સ્નાયુ પેશી અને ચેતાપેશી વિશેની गोल चपटा लंबगोल दंडाण आकार वक्राण आकार स्नायु पेशी कोषो स्नायु पेशी कोषो लांबा कोषों बनेली है जेने स्नायु तंतु तरीके विशिष्ट प्रकार प्रोटीन हो संकोचनशील प्रोटीन कहे अपने संकोचन शिथिलन कर स्नायु पेशी है एक विशिष्ट प्रकार प्रोटीन है विशिष्ट प्रकार प्रोटीन ने संकोचनशील प्रोटीन तरीके ओळखवामां आवे प्रोटीन है शिथिलन संकोचन जवाबदार है। उदाहरण अगाउ पण तमने आपी दूं, छतां अत्यारे आपी दूं के अपना शरीर अंदर मानो कि आंगळी है तो आंगळी नी अंदर वाळवी है तो वाळवी है तो एना माटे स्नायु आपणे जवाबदार है। हाडकुं है हाडकुं वळे, पण जो हाडकानी वच्चेना भागमां एक बीजा स्नायु है जेने अगाउ मैं तमने लास्ट लेक्चर नी अंदर समजाव्युं, ई स्नायुओ न होय तो हड़ अवाज आवे, परंतु आवाज नहीं था तो आ बाजू स्नायु है आ बाजू स्नायु बनी बाजू स्नायु बड़ी बाजू स्नायु है जैसे अपने आगे वाड़ीए थे तरह आ बाजू स्नायुओ है य संकोचन शिथिलन पाए मिश्रण थे फैलाये जैसे अंदर भाग में स्नायु है शिथिलन थे तो आ संकोचन और शिथिलन थे स्नायु पेशी अंदर एक विशिष्ट प्रकार प्रोटीन जैसे संकोचनशील प्रोटीन तरीके ओवाबदार जवाबदार है। दाखला तरीके हाथ ने पग स्नायु आ प्रकार स्नायुओ ने કેટલા સ્નાયુઓ છે એની ગતિ આપણે આપણી ઈચ્છા અનુસાર કરીએ છીએ, એટલે કે આપણે ચાલવું દોડવું રમવું લખવું જે આપણી ઈચ્છા અનુસાર, આપણે એમ થાય કે આપણે કઈ લખવું નથી પેન મૂકી દીધી શાંતિથી બેઠી ગયા તો શાંતિથી બેસી ગઈ આપણી ઈચ્છા છે, પણ એમ થાય છે કે ના લખવું છે ભણવું છે દોડવું છે રમવું છે તો એ આપણી ઈચ્છા છે તો આપણી ઈચ્છા અનુસાર આપણા સજીવ શરીરની અંદર જે કંઈ પણ સ્નાયુઓ કાર્ય કરે છે એ બધા જ સ્નાયુઓ હાથ પગની અંદર આવેલા છે ગર્દનની અંદર આવેલા છે સજીવ આ બહારના ભાગમાં આવેલા છે બધા સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એ આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરે છે માટે એને ઐચ્છિક સ્નાયુ અને આ ઐચ્છિક સ્નાયુઓ છે જેને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે જે કંઈ પણ આપણા હાડકાની આજુબાજુના સ્નાયુઓ છે એ હાડકાની આજુબાજુના સ્નાયુઓ છે એ આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરે છે માટે આવા સ્નાયુઓને કંકાલ સ્નાયુ પેશી અથવા તો કંકાલ સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેનું સીધું જોડાણ છે અસ્થિ સાથે છે હાડકા સાથે છે એટલે સીધું જોડાણ એની સાથે હોવાથી જે આપણને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે એટલે કે શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં જે કંઈ પણ સ્નાયુઓ મદદરૂપ થાય છે એ બધા જ ઐચ્છિક સ્નાયુઓ છે જેનું સીધે સીધું જોડાણ આપણા શરીરના હાડકા સાથે છે અસ્થિ સાથે છે અને જે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરે છે। તેની રચના આછા ઘેરા રંગના એની રચના જોઈએ તો કે સ્નાયુ પેશીના જે કોષો છે એ સ્નાયુ પેશીના કોષોની રચના જોઈએ તો આછા ઘેરા રંગના પટ્ટાઓ અને એકાંતર રેખાઓ એટલે કે આછો ઘેરા રંગનો એક પટ્ટો પછી વચ્ચે ખાલી જગ્યા પછી બીજો પટ્ટો એટલે કે આ રીતની રચના થઈ આખી આમ જોવા જઈએ તો એક આછા ઘેરા રંગનો પટ્ટો પછી વચ્ચે પછી ખાલી જગ્યા ફરી પાછો બીજો પટ્ટો વચ્ચે ખાલી જગ્યા ફરી પાછો બીજો પટ્ટો એ એટલે આવી રીતે આછા ઘેરા રંગના પટ્ટાઓની એકાંતર રેખાઓ એટલે એકાંતર એક નહીં પછી બીજું નહીં પછી ત્રીજું ત્રીજું ચોથું નહીં પછી પાંચમું એટલે કે એકાંતર રેખાઓની જેમ ગોઠવાયેલા હોય છે તેથી તેને
રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે ઐચ્છિક સ્નાયુનું પહેલું નામ થયું આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરે છે માટે કંકાલ સાથે જોડાયેલા છે માટે કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એની રચના છે એની રચના આછા ઘેરા રંગના સમાંતર ગોઠ એકાંત ગોઠવાયેલા રેખાઓની જેમ છે માટે તેને રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે એ ઉપરાંત આ પેશીના કોષોની રચના જો તો કોષોના તંતુઓ છે લાંબા છે આ એની રચના છે એની કોષો તંતુઓ લાંબા છે નળાકાર છે અશાખિત અને બહુકોષ કેન્દ્રીય છે એના ચેતા સ્નાયુ પેશીના ચેતાકોષો સ્નાયુ પેશીના જે કોષો છે એ સ્નાયુ પેશીના કોષોની રચના કેવી છે તો કે લાંબા છે નળાકાર છે અશાખિત છે એટલે કે આમાં બીજા કોઈ શાખાઓ જોવા મળતી નથી અને બહુકોષ કેન્દ્રીય છે કારણ કે લાંબા છે એટલે કોષોની સંખ્યા ઘણી બધી હોય એટલે લાંબા છે પરિણામે કોષ કેન્દ્ર છે એક કરતા વધારે માટે બહુકોષ કેન્દ્રીય હોય છે એ ઉપરાંત આપણા સજીવ શરીરની અંદર આપણા જે અંગો છે એ અંગોની અંદર અન્નનળીમાં ખોરાકનું વહન રુધિર વાહિનીઓમાં રુધિરનું વહન હૃદયના ધબકારા ફેફસાનું સંકોચન અને શિથિલે આ બધું છે એ આપણી ઈચ્છા અનુસાર થતું નથી કારણ કે આપણી ઈચ્છા અનુસાર આપણે ચાલી શકીએ છીએ દોડી શકીએ છીએ લખી શકીએ છીએ વાતો કરી શકીએ છીએ વાતો કરવા માટે જડબાના સ્નાયુઓને પણ કામ કરવું છે હું તમને ભણાવું છું તો ભણાવતી વખતે મારે જડબાના સ્નાયુને પણ કામ કરવું પડે છે પણ મગજને વિચારવા માટે એમાં ઈચ્છિક સ્નાયુ હોય એટલે કે હૃદયના ધબકારા છે તો હૃદયના ધબકારા આપણા કહીએ પ્રમાણે કાર્ય નથી કરતા આપણા પાચનતંત્રના અંગોના સ્નાયુઓ છે એ આપણા કાર્ય કીધા પ્રમાણે કામ કરતા નથી ફેફસા છે ફેફસા સંકોચન શિથિલીન પામે છે તો એ આપણી ઈચ્છા અનુસાર નથી કરતા એ એની ઈચ્છા અનુસાર કાર્ય કરે છે જે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી માટે એને આપણી ઐચ્છિક સ્નાયુઓ નથી પણ આપણે એને અનૈચ્છિક સ્નાયુ તરીકે ઓળખીએ છીએ જેનું નિયંત્રણ આપણા હાથમાં આપણે કેટલું ચાલવું કેટલું દોડવું કેટલું લખવું એનું નિયંત્રણ આપણા હાથમાં છે ક્યારે શરૂ કરવું ક્યારે બંધ કરવું એનું નિયંત્રણ આપણા હાથમાં છે પણ હૃદયના ધબકારા ફેફસાના સ્નાયુઓ ખોરાકનું પાચન કરવા માટે પાચન તંત્રના સ્નાયુ આ બધા જ તંત્રો છે એ બધા જ તંત્રની અંદર ખોરાક અન્નનળીમાં ખોરાકનું વહન વહન રુધિર વાહિનીઓમાં રુધિરનું વહન જે આપણી ઈચ્છા અનુસાર થતું નથી આપણે ઈચ્છીએ ત્યારે બંધ થતું નથી ને આપણે ઈચ્છીએ ત્યારે શરૂ થતું તો તમે બધા બે બે ત્રણ ત્રણ મહિના સુધી હૃદયને બધું બંધ કરીને એમને પડ્યા અને પછી જયારે શરૂ થાય ત્યારે ચાલો સ્વિચ ચાલુ કરી દીધી એટલે હૃદય ચાલુ ફેફસા ચાલુ બધું ચાલુ એન્જિનની જેમ મશીનનું એન્જિન હોય અને અથવા મોટરનું એન્જિન સ્વિચ ચાલુ કરીએ એટલે તરત એન્જિન ચાલુ ગાડી ચાલુ પણ જ્યાં ક્યાંય જવું નથી એટલે એન્જિન બંધ કરી દીધું બે એવું કાંઈ આપણે થતું નથી એટલે એ આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી માટે એને અનૈચ્છિક સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે અને આ સ્નાયુઓ છે એ અરેખિત સ્નાયુઓ છે જ્યારે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા સ્નાયુઓ છે એ રેખિત છે જ્યારે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી એ અરેખિત છે જેને અનૈચ્છિક કહેવાય છે અનૈચ્છિક કહેવાય છે આ પેશીના કોષો છે એ બહુકોષ કેન્દ્રીય છે જ્યારે આના પેશીના કોષો છે એ એક કોષ કેન્દ્રીય તરીકે ધરાવે છે એ ઉપરાંત અરેખિત સ્નાયુ પેશી કે અનૈચ્છિક સ્નાયુ પેશી છે આ અંગોની ગતિશીલતાનું નિયમન કરે છે એટલે આપણા સજીવ શરીરના જે કંઈ અંગો છે હૃદય ફેફસા રુધિર વાહિનીઓ પાચન તંત્ર આ બધાનું નિયમન છે એ એની ઈચ્છા અનુસાર કરે છે દાખલા તરીકે આંખની કીકી આંખની કીકીનું નિયંત્રણ આપણે નથી કરી શકતા વધારે પડતો પ્રકાશ આવે તો આંખની કીકી છે સંકોચ જાય છે ઓછો પ્રકાશ આવે તો આંખની કીકી પડી થઈ જાય જે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી એ ઉપરાંત મૂત્રવાહિની અને ફેફસાની અંદર આવેલા સ્નાયુ સ્નાયુ કોષો કે તંતુઓ છે લાંબા છે અંતિમ છેડા છે સાંકડા છે એટલે કે ઘણીદાર છે અને એક કોષ કેન્દ્રીય છે હવે બંનેની રચનામાં ફેરફાર છે જો લાંબા છે આના પણ કોષો કેવા છે લાંબા છે બરોબર છે નળાકાર છે પણ અહીંયા નળાકાર નથી કેવા છે ઘણીદાર છે અને એક કોષ કેન્દ્રીય છે જ્યારે આની અંદર બહુ કોષ કેન્દ્રીય છે એટલે કે આ તમારે તફાવત ઘણી વખત ઐચ્છિક સ્નાયુઓ અને અનૈચ્છિક સ્નાયુઓ તફાવત પૂછી શકે તો આપણે તમે બધે કાર્યના અને એની રચના એના કાર્યો અને એના તેના સ્થાન વિશે લખી શકો એટલે આ પેશીના કોષો છે લાંબા છે અંતિમ છેડા સાંકડા છે અણીદાર છે એટલે કે સાંકડા છે એટલે કે અણીદાર છે નળાકાર છે એક કોષ કેન્દ્રીય છે બરોબર છે એટલે આ થયા અનૈચ્છિક સ્નાયુ તંત્ર વિશેની વાત એ ઉપરાંત આપણા સજીવ શરીરની અંદર જે હૃદય છે હૃદયના ધબકારા જે જીવંત પર્યંત ચાલુ છે અને લયબદ્ધ રીતે ચાલુ છે જેમાં આપણું કોઈ જ નિયંત્રણ છે નહીં તો એ સંકોચન અને શિથિલીન થાય છે તો એ પણ અનૈચ્છિક સ્નાયુ છે પણ આવા અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદય સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે અને હૃદય સ્નાયુ પેશીના કોષો છે નળાકાર છે
શાખિત છે અને એક કોષકેન્દ્રીય છે એટલે જે અર્નિચિંગ સ્નાયુને જેમ જ છે લાંતિમ છેડા સાંકળા નથી બરોબર પણ કેવા છે નળાકાર છે શાખિત છે જેથી કરીને હૃદયમાં સમાંતર રીતે બધી જગ્યાએ ફેલાય સંકોચન સ્થિતિને એક સરખા પ્રમાણમાં થઈ શકે તો આ આપણે સ્નાયુ પેશીની વાત જોઈ સ્નાયુ પેશીમાં ઐચ્છિક સ્નાયુ પેશીઓ અનૈચ્છિક સ્નાયુ પેશીઓ અને હૃદય પેશી હવે ચેતાપેશી ચેતાપેશી છે બધા જ કોષો ઉત્તેજના અનુસાર પ્રતિચાર આપવાની ક્ષમતા ધરાવે છે ભઈયા ઉત્તેજના અનુસાર પ્રતિચાર આપવાની ક્ષમતા એટલે શું ઉત્તેજના કઈ અને એનો પ્રતિચાર આપવો એટલે માનો કે તમે કોઈ ગરમ વસ્તુ અચાનક જ પકડી લીધી કોઈ આ તમને એમ કે કા સળિયો પકડવો જોઈએ અને તમે સળિયો પકડો તમને અડ્યા પછી આપણને ખબર પડે કે આ ભાઈ આ તો ગરમ છે તો શું કરીએ છીએ આપણે છોડી દઈએ છીએ તો એ ઉત્તેજના અનુભવી ખુલ્લો કરી દીધો એટલે સળિયો તરત પડી ગયો બીજો એક ઉદાહરણ ચાલતા ચાલતા જાઓ છો ને અચાનક જ પગમાં કંઈક વાગી જાય છે કાંટો વાગી ગયો ચાલો તો એ કાંટો વાગી ગયો શું કરશો તરત પગુંછો લઈ લેશે શું પગુંછો લઈ લીધો શું થયું પ્રતિચાર ઉત્તેજના કઈ થી કાંટો વાગવાનું દુઃખ થયું દર્દ થયું એટલે એ ઉત્તેજના થઈ એ ઉત્તેજના થઈ અને એનો પ્રતિચાર પગ ઉપર લઈ લીધો એવું ક્યારે બન્યું કે પગ ચાલતા ચાલતા જઈએ છે અને ક્યાંક અંગારા ઉપર સળગતા કોલસા ઉપર પગ પડી ગયો અને પછી એમ કહીએ કે આહા કેવી મજા આવે છે થઈ નથી પ્રતિચાર તરત પગ ઉપર લઈ લઈએ છીએ તો બધા જ કોષો છે એટલે કે ચેતાકોષો બધા જ કોષો છે ઉત્તેજનાને અનુસાર પ્રતિચાર આપવાની ક્ષમતા ધરાવે છે ચેતાકોષો છે ત્વરિત ઉત્તેજિત થાય છે ત્વરિત ઉત્તેજિત થાય ખૂબ જ ઝડપથી સમગ્ર શરીરમાં એનો સંદેશાનું વહન કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલું ત્વરિત થાય હવે ખાલી એમ કરીએ વિચારીએ ચાલતા ચાલતા જઈએ છીએ સળગતા કોલસા ઉપર પગ પડી ગયો બરોબર કોઈ સળગતી વસ્તુ ઉપર પગ પડી ગયો તો પછી એમ વિચારીએ કે ચાલો હવે પગના સ્નાયુઓ છે ધીરે ધીરે સંદેશાઓ આપશે મગજને સીધે એટલે એક કોષ બીજાને આપે બીજો ત્રીજાને ચોથાને એટલે તો અસંખ્ય કોષો છે વાર કેટલી લાગે એ મગજ સુધી પહોંચે મગજ વળી પાછો સંદેશો રિપ્લાય આપે ભાઈ પગના સ્નાયુઓને ઉપર ખેંચો એટલે એક એક સ્નાયુ એક એક કોષ બધાએ સંદેશો આપે સ્નાયુ પેશીઓ છે સંકોચન શિથિલિન પામે અને પગ આપણે ઉપર લઈએ પાંચ મિનિટ થઈ જાય ત્યાં સુધી તો પગ અડધો હળકી ગયો બરોબર પણ ત્વરિત પ્રતિચાર આપે ખૂબ જ ઝડપથી ક્રિયા કરે અને ખૂબ જ ઝડપથી ક્રિયા કરીને સંદેશાઓનું ફેલાવો સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા કરે એટલે કે ત્વરિત જ જેવી ઉત્તેજના અનુભવી એટલે ત્વરિત જ અચાનક જ આંખની અંદર કોઈ તીવ્ર પ્રકાશ પડે તો આપણે શું કરીએ છીએ આકલન કરી દઈએ છીએ ત્વરિત થયું ત્વરિત સંદેશો આવ્યો અને સમગ્ર શરીરની અંદર એનો પ્રતિચાર છે આ સંદેશાનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ ઝડપથી ત્વરિત થાય જેની અંદર આપણે જોઈએ છીએ કે ક્યાં ક્યાં ચેતાકોષો આવેલા છે જો ચેતાકોષો છે મગજ કરોડરજ્જુ અને બધી જ ચેતાઓ આ સમગ્ર શરીરની અંદર બધે જ ફેલાયેલી છે તમને ક્યાંય પણ એવો અનુભવ થયો કે ક્યાંય હાથમાં તમને કોઈ ટાંચણી મારી હોય અને વાગી ન હોય પગમાં કોઈ ટાંચણી મારી હોય વાગી ન હોય માથામાં કોઈ કંઈ કામ આમ કર્યું અને વાગ્યું ન હોય બધી જગ્યાએ પ્રતિચાર થાય કારણ કે સમગ્ર શરીરની અંદર ચેતાઓ ફેલાયેલી છે અને ચેતાપેશીને ચેતાકોષો તરીકે પણ ઓળખવામાં ચેતાપેશીની અંદર આવેલા કોષોને ચેતાકોષો તરીકે ઓળખવામાં આવે છે જેમ કે સ્નાયુ પેશીની અંદર આવેલા કોષોને સ્નાયુ કોષો અથવા તો અનૈચ્છિક સ્નાયુ પેશીઓ તો અનૈચ્છિક સ્નાયુ કોષો તરીકે ઓળખવામાં આવે છે હૃદયની અંદર આવેલા કોષોને હૃદય કોષો તરીકે ઓળખવામાં આવેલા છે તે રીતે ચેતાપેશીની અંદર જે કોષો છે એ ચેતાકોષો તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર કોષ કેન્દ્ર હોય છે અને કોષરસ પણ હોય છે જેને ચેતારસ તરીકે ઓળખવામાં આવે છે તેમાંથી પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે ચેતાકોષની રચના એવી છે આકૃતિમાં તમે જોશો ચોપડીની અંદર તો પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે આ શાખાઓને પ્રવર્ધો તરીકે ઓળખવામાં આવે છે જેમાં સૌથી લાંબો પ્રવર્ધો છે એને અક્ષતંતુ અને નાના નાના જે પ્રવર્ધો છે એને શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ લાંબા લાંબા પ્રવર્ધો છે જે આ લાંબો પ્રવર્ધો છે આ લાંબો પ્રવર્ધો જેને અક્ષતંતુ તરીકે ઓળખવામાં આવે છે અને આ બધા જે નાના નાના પ્રવર્ધો છે એ નાના નાના પ્રવર્ધોને આ લાંબો પ્રવર્ધો છે જેને અક્ષતંતુ આ નાના નાના પ્રવર્ધો છે એને શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે આ શિખાતંતુઓ છે એ સંદેશાઓને ગ્રહણ કરે એટલે કે ઉત્તેજના દ્વારા મળેલા સંદેશાઓને ગ્રહણ કરે એનું વીજ આવેગમાં રૂપાંતરણ કરે વીજ આવેગમાં રૂપાંતરણ એક કોષમાંથી બીજા કોષમાં પહોંચાડે બરાબર તો આ એક લાંબી પ્રક્રિયા છે એટલે કે ત્વરિત છે ત્વરિત ખૂબ જ ત્વરિત આપણે વિચારીએ પહેલાં તો આપણે પગ ઉપર આવી ગયો
કારણ કે આપણે વિચારવાની ક્રિયા ઝડપથી છે અને વિચારવાની ક્રિયા પૂર્ણ કરી એ પહેલા તો આપણો ભોગ ઉપર આવી ગયો એટલે ત્વરિત જ એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશાઓનું વહન કરે છે અને નાની શાખાઓ જે છે નાની શાખાઓના પ્રવર્ધોને શિખા તંતુ તરીકે ઓળખવામાં આવે છે અને લાંબો પ્રવર્ધ છે તેને અક્ષ તંતુ તરીકે કેટલાક સજીવ શરીરની અંદર ચેતાકોષ છે 1 મીટર જેટલી લંબાઈનો લાંબો હોય છે ચેતાકોષ 1 મીટર જેટલી લંબાઈનો લાંબો હોય છે અને ઘણા ચેતાતંતુઓ સંયોજક પેશી સાથે જોડાઈને ચેતાઓનું નિર્માણ કરે છે એટલે કે આપણે શરીર જે સજીવ શરીરની અંદર જે કંઈ પણ સંયોજક પેશીઓ છે એ બધી સંયોજક પેશીઓ સાથે જોડાઈ અને ચેતાઓનું નિર્માણ કરતી હોય છે જે ચેતાના સ્પંદન અને ઉર્મી વેગના વહન માટે જવાબદાર છે હવે આ ભાઈ આ નવો પ્રશ્ન આવ્યો નવો શબ્દ આવ્યો ઉર્મી વેગનું વહન તો ઉર્મી વેગનું વહન એટલે બીજું કાંઈ જ નહીં આપણે જે કંઈ પણ પ્રતિચાર આપીએ છીએ જે કંઈ પણ આપણા સજીવ શરીરની અથવા તો આપણા પર્યાવરણની આસપાસમાં જે કંઈ પણ બદલાવ આવે છે એ બદલાવને આધારે જે કંઈ પણ આપણે પ્રતિચાર આપીએ છીએ એ બધું ઉર્મી વેગ થયું સળગતા કોલસો પર પગ પડી ગયો અને ગરમ લાગી ગયું તો મગજે સંદેશો આપી દીધો તો ગરમ લાગી ગયું ને એ જે સંવેદના ઉદ્ભવી સંવેદનાનું વહન મગજ સુધી પહોંચે અને મગજ છે ત્વરિત સંદેશો આપીને પગ ઉપર લઈ લે તો એ ઉર્મી વેગ વહનનું થયું એટલે કે આની ઉપરાંત આપણને ઘણી વખત કોઈ ચિત્ર સારું ખાવાનું મળી જાય પીઝા બહુ ભાવતા હોય પીઝાનું કાગળ પેપરમાં આવે એટલે તરત મોઢામાં પાણી આવી જાય તો પ્રતિચાર થયો ઉર્મી વેગનું વહન થયું અચાનક જ તીવ્ર પ્રકાશ છે આપણી આંખમાં પ્રવેશે અને આંખ બંધ થઈ જાય તો એ પ્રતિચાર થયો એ ઉર્મી વેગનું વહન થયું એટલે ચેતાકોષ છે આપણા સજીવ શરીરની અંદર ઉર્મી વેગના વહન માટે કાર્ય કરે છે જે આપણી ઈચ્છા અનુસાર આપણા સ્નાયુઓના હલનચલન માટે મદદરૂપ થાય છે ચેતાઓ તેમજ સ્નાયુ પેશીઓનો કાર્યાત્મક સંયોજન સામાન્ય રીતે બધા સજીવોમાં પાયારૂપ છે એટલે કે ચેતા તેમજ સ્નાયુઓ વચ્ચેનું જે કાર્યાત્મક સંયોજન છે એ બધા જ સજીવની અંદર સમાંતર રીતે હોય છે કોઈ પણ પ્રાણી હોય ચાલતું જતું જાતું હોય અચાનક તમે મારો તે દોડો રાખશે ભાગમાં લાગશે કારણ કે એને અનુસાર એને એક ઉર્મી વેગનું વહન થયું એક સંવેદના ઉદ્ભવ એક સંદેશો મળે અને પરિણામે દોડો લાગશે કૂતરાને તમે સહેજ પણ આપણે પથ્થર ભલે માર્યો ન હોય પથ્થરમાં કવણી પથ્થર પડી તો ભાગવા મળે કારણ કે ખબર પડી કે હમણાં મારશે અને તરત દોડવા માટે બરાબર તો એ ઉર્મી વેગનું વહન થયું અને બધા જ પ્રાણીઓની અંદર ચેતાકોષો અને સ્નાયુઓનું જે સંયોજન છે એ સંયોજન સામાન્ય રીતે દરેક સજીવોમાં એક સરખું જોવા મળે છે અને તે સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપથી ગતિશીલતા આપે છે એટલે આ જે સંયોજન છે ચેતાઓનું અને સ્નાયુઓનું જે કંઈ પણ ઉત્તેજના અનુભવી એ ઉત્તેજનાને અનુલક્ષીને ઝડપથી ગતિશીલતા આપે છે કારણ કે કોલસા ઉપર પગ પડી ગયો તો ગતિશીલતા ત્વરિત જ થઈ પગ તરત જ ઉપર લઈ લીધો કાંઈક સારું ખાવાનું જોઈ ગયું એટલે તરત મોઢામાં પાણી આવી ગયું બરાબર તો આ બધી ઉત્તેજનાઓ છે અને એ ઉત્તેજનાઓને અનુસાર તરત જ ગતિશીલતા આપે છે વસ્તુ કૂતરું અચાનક અહીંયા દોડી જાય તો ગતિશીલતા વધી જાય બરાબર ને નંબર તો 14 ઇન્જેક્શન પાછા લેવા પડે એટલે આ બધી જ છે ચેતાકોષો આપણા શરીરમાં છે ઓકે વિદ્યાર્થીઓ મિત્રો ચેપ્ટર 6 ની અંદર આપણે ઘણી બધી પેશીઓ અને તેના વિશેની માહિતી આપણે મેળવી આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી અને આગળનું જે કંઈ પણ ચેપ્ટર હશે ચેપ્ટર આપણે શરૂ કરશું ઓકે વિદ્યાર્થીઓ મિત્રો હેવ અ ગુડ ડે હેવ અ નાઇસ